વંદે ગુજરાત વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારનો આયોનિક સંતુલનનો અભ્યાસ કરીએ છીએ એ સંતુલનના અભ્યાસની અંદર આપણે એવી રીતના આગળ વધીએ છીએ અગાઉ ત્રણ એપિસોડ પૂરા કર્યા ચોથા એપિસોડ તરફ આપણે વધીએ છીએ જેની અંદર આપણે વાત કરીએ છીએ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના આયનીકરણ અચળાંકના સમીકરણ તારો બોર્ડની અંદર આ ક્વેશ્ચન વારંવાર પૂછામાં પૂછાય છે અને પૂછવામાં આવ્યો હતો તો એની સમજૂતી કેવી રીતના આપવી તે આપણે જોઈએ તો અહીંયા તમને ખ્યાલ આવશે તો નિર્બળ એસિડ એટલે કયા તો એચ એન ઓથી અને એસસીએલ સિવાયના બાકીના જે એસિડ છે એ બધા નિર્બળ એસિડ દાખલા તરીકે આપણે વાત કરીએ એસિટિક એસિડ છે એસસીએન છે આ બધા જે છે તો એમાં એમનું આયુનીકરણ અત્યંત ઓછા પ્રમાણમાં થાય છે જેને કારણે એમનો વિયોજન અચળાંક મેળવવો જરૂરી બને છે જ્યારે એસસીએલ એચ એનોથી અને એસોફોર સંપૂર્ણ આયનીકરણ થતું હોવાને કારણે તેમને આ વિયોજન અચળાંક એટલે કે કે મેળવી શકાતા નથી તો અહીં આગળ આપણે એમ જોઈએ તો અહીંયા આપણી પાસે જે આવે છે એના સંદર્ભમાં વાત કરીએ તો એચ એ એ એક નિર્બળ એસિડ છે એનું જલ્ય દ્રાવણ જે છે બનાવીએ છીએ તો આ જલ્ય દ્રાવણની અંદર પાંચ અથવા સાત ટકા જેટલું જ આયનીકરણ થાય છે દ્રાવ્ય થાય છે એમાંથી જે વિયોજન પામતો જથ્થો છે એ પાંચ કે સાત ટકા જેટલો જ હોય છે બાકીનો જથ્થો અવિયોજિત રહે છે અહીંયા આપણે એચએક્સ લીધો છે આ એચેક્સની પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી આપણને એથ્રીઓ પ્લસ અને એક્સ માઇનસ આયોનો પ્રાપ્ત થાય છે હવે અહીંયા આગળ જોઈએ તો આપણી પાસે પ્રારંભિક સાંદ્રતા સી તે એ વખતે એથ્રીઓ પ્લસ અને એક્સ બનેલા હોતા નથી માટે એમની સાંદ્રતા શું ગણવામાં આવે છે શૂન્ય ગણવામાં આવે છે હવે જોઈએ ધારો કે એની સાંદ્ર બરાબર છે આલ્ફા આયનીકરણની માત્રા દર્શાવે છે આલ્ફા એટલે દાખલા તરીકે આપણે પાંચ કે સાત ટકા કીધો તે અહીંયા આપણે એને અજ્ઞાત રીતે આલ્ફા કીધેલો છે તો વિયોજન માત્રા કેટલી થશે તો અલ્ફાસી અને અલ્ફાસી આવશે અહીંયા આગળ આગળ જોઈએ તો અલ્ફાસી એટલે કે નિપજો બન્યા પછી એટલી માત્રાનો જથ્થો જે છે એ ઘટે છે માટે સંતુલન સમયની સાંદ્રતા તમારી પાસે કેટલી આવશે તો સી ઇન્ટુ સી માઇનસ એક્સ કારણ કે એક સી આલ્ફા જેટલો જે છે એ વિયોજન પામેલો છે તો મૂળ સાંધાતામાંથી સી આલ્ફા જેટલો જથ્થો વાત કરીએ તો આપણને એના આયનીકરણના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા સી એ અવિયોજિત એસિડ એચએક્સની પ્રારંભિક સાંદ્રતા છે જે ટી જીરો સમય આપણને જોવા મળે છે આલ્ફા એચએક્સ આયનમાં આયનીકરણ થવાની માત્રા છે એસિડ અને બેઝ વિયોજન સંતુલનોનો સંતુલન અચળાંક ગણીએ તો આપણે અહીંયા આગળ શું મૂકીએ તો કે એ બરાબર નીપજ્યોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયાની સાંદ્રતા આવશે આપણે અહીંયા ઘડી વાત કરીએ તો કે બરાબર શું મૂકાશે સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા ઇઝ ટુ સી સ્કવેર ઇન્ટુ આલ્ફા માટે અપોન સી ઇન્ટુ વન માઇનસ આલ્ફા થાય એટલે કે અહીંયા ઘડી તમે જોશો તો સી કેન્સલ થાય છે તો આપણી પાસે વિયોજન અચળાંક કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન વન માઇનસ આલ્ફા પ્રાપ્ત થાય છે તો આમ કે એને એસિડ એચએક્સનું વિયોજન અથવા આયનીકરણ અચળાંક કહેવામાં આવે છે તો કે એ બરાબર એચ પ્લસ ઇન્ટુ એક્સ માઇનસ ઇન્ટુ અપોન એચએક્સ કહેવાશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જો વાત કરીએ તો આપેલા તાપમાને ટી એ કે અને કે એસિડ ની પ્રબળતાનું માપ છે એટલે કે કે એનું મૂલ્ય જેટલું વધારે તેટલું વધારે પ્રબળ એસિડ આવશે અહીં સાંદ્રતાનો ગુણોત્તર હોવાથી કે પરિમાણ રહિત રાશિ છે હવે એસિડના સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો હાઇડ્રોફ્લોરિક એસિડ જેના કે એનું મૂલ્ય થ્રી 10 ફાઇવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર છે નાઇટ્રોસ એસિડ એચ એનો એની ફોર પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફોર છે ફોર્મિક એસિડ જેની કેનું મૂલ્ય વન પોઈન્ટ એટ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર અને એસિટિક એસિડ જેના કે મૂલ્ય વન પોઈન્ટ સેવન ફોર ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફાઈવ છે આ બધાની અંદર તમે ક્રમશઃ જો કઈ કયા એસિડના કેનું મૂલ્ય વધારે હશે તો અહીંયા આગળ નાઇટ્રાસ એસિડ છે એનું મૂલ્ય કેટલું છે તો ફોર પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ફોર છે માઇનસ ફોર એક સરખા છે તો એમાં કોની કિંમત ઓછી છે અને વધુ છે એ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે તો સૌથી વધુ ફોર ફાઇવ અર્થાત નાઇટ્રસ એસિડ માટે છે ત્યાર પછી ક્રમશ ક્રમ આવે છે થ્રી પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર હાઇડ્રોફ્લોરિક એસિડ માટે આવે છે ત્રીજો તમારી પાસે આવે છે વન પોઈન્ટ અને છેલ્લે આવે છે એસિટિક એસિડ વન પોઈન્ટ સેવન ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ફાઇવ આ રીતે નિર્બળ એસિડના જેનો પ્રબળતાનો ક્રમ તેમના કેના મૂલ્યોને આધારે શું થઈ જાય છે જાણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કે ની મૂલ્ય આપણને ખ્યાલ આવી શકે એની ઉપરથી આપણે જો જોઈએ તો પીકે જેમ પીએચ આવે છે એવી જ રીતના આપણી પાસે આવશે પીકે પીકે એ બરાબર શું કહીએ છીએ કે ઉપરથી પી તો પી એ બરાબર માઇનસ લોક કે એસિડનો આયનીકરણ અચળાંક કે જાણ જાણવાથી તેની પ્રારંભિક સાંદ્રતા સી ગણી શકાય બધી જ સ્પીસીસ એટલે ઘટકોની સંતુલન સાંદ્રતાની ગણતરી કરવાનું પણ શક્ય બને છે અને આયનીકરણ અંશ અને દ્રાવણની પીએચ પણ શું જાય ગણી શકાય તો આગળ જરાક જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે નિર્બળ વિદ્યુત વિભાજનની ના મૂલ્યાંકન માટે સામાન્ય તબક્કાવાર અભિગમ અપનાવી શકીએ તો નંબર વન પહેલી બાબત શું આવે તો વિયોજન પહેલાની હાજર સ્પીસીસ એટલે કે અગાળ્યો છે અગાળતાની સાથે એનું વિયોજન નથી થોડા સમય પછી એનું વિયોજન શરૂ થશે સ્પીસીસને બ્રોસ્ટન લોરી એસિડ બેઝ તરીકે શું થઈ જશે ઓળખવામાં આવે છે ત્યાર પછી કયા કયા છે એવા એસિડના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો એસિટિક એસિડ એચ સીએન એચ સી ડબલ્યુ એચ બ્રોસ્ટેન લોરી એસિડ બેઇઝ તરીકે જો આપણે ગણીએ તો એનએચ થ્રીને આપણે ગણી શકીએ તબક્કા બેની અંદર આપણે જો વાત કરીએ તો શક્ય બધી જ પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ એટલે કે એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તતી સ્પીસીસને લખીએ તો અહીંયા ઘડી આપણી પાસે સીએચથી સી ડબલ્યુ એચ એટલે એસિડ વન છે એચ ટુઓ બેઝ ટુ છે આ એસિડનું આયનીકરણ થાય એટલે એમાંથી બને એસિડ ટેટ એટલે કે સંયોગમાં બેઝ એસિડમાંથી બનશે એચ ગુમાવી જે બને એને એનો સંયોગમાં બેઝ કહેવામાં આવે છે એચ થ્રીઓ પ્લસ એસિડ ટુ એ જ પ્રમાણે એનએચ થ્રીના સંદર્ભમાં આપણે જો વાત કરીએ ને તો એનએચ થ્રી પ્લસ એચ ટુઓ ગીવ્સ એનએચ ફોર પ્લસ પ્લસ ઓ એચ માઇનસ બેઝ વન હતો તો એમાંથી બને છે આપણી પાસે સંયોગમાં એસિડ વન અને એસિડ ટુ હતો તો એમાંથી બને છે સંયુગમાં બેસ ટુ તો આ રીતના એમના સંયોગમાં એસિડ અને સંયુગમાં બેસ જાણી શકીએ છીએ ઊંચા કે એ પ્રક્રિયાનો પ્રાથમિક પ્રક્રિયા તરીકે બીજી પ્રક્રિયાઓને ગૌણ તરીકે ઓળખવી અર્થાત ઊંચા કેળી જે પ્રક્રિયાઓ છે એને પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજી પ્રક્રિયાઓને ગૌણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા મેં એક ઉદાહરણ તમને આપેલું છે એચએફ પ્લસ એચ પ્રતિવાથી પ્રક્રિયા છે એફ માઇનસ પ્લસ એચ થ્રીઓ પ્લસ આ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા અથવા પ્રક્રિયા બરાબર છે ઓળખવામાં આવે છે પ્રક્રિયાને ઘઉણ પ્રક્રિયા અથવા એના પછીની બીજી ઘણી પ્રક્રિયાઓ છે તમને આગળ બી એની સમજૂતી આપવામાં આવશે ચોથો મુદ્દો જે છે એની અંદર આપણે જો વાત કરીએ છીએ તો પ્રાથમિક પ્રક્રિયામાંથી દરેક સ્પીસીસ માટે નીચેના મૂલ્યોનો કોષ્ટક સ્વરૂપમાં યાદી બનાવીએ તો પહેલી આવે છે પ્રારંભિક પ્રક્રિયા સી બીમા સંતુલન જોઈએ સંતુલન તરફ આગળ વધતી પ્રક્રિયામાં સાંદ્રતામાં ફેરફાર આયનીકરણાંશ અંશ આલ્ફાના પર્યાયો દર્શાવી શકીએ સી જે છે એ સંતુલન સાંદ્રતા છે હવે તબક્કા પાંચની અંદર જો આપણે વાત કરીએ તો મુખ્ય પ્રક્રિયા માટેના સંતુલન અચાનક સમીકરણ સંતુલન સાંદ્રતાઓ મૂકીએ અને આલ્ફા માટેનો ઉકેલ મેળવીએ તબક્કો છઠ્ઠાની અંદર મુખ્ય પ્રક્રિયામાં સ્પીસીસની સાંદ્રતા અગણવાય તબક્કા સાત પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ આમ બધી જ ઉપરની જે વિગતો છે એને દાખલા દ્વારા સ્પષ્ટ કરી શકાય છે હવે અહીં એક ઉદાહરણ તમને આપ્યું છે મેં એચએફનો આયનીકરણ અચળાંક ત્રણ પોઈન્ટ બે છે એચએફ તેના ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણવા એટલે એચએફને પાણીમાં જ્યારે આપણે ઓગાળીએ હવે આ જ્યારે ઓગાળીએ છીએ ત્યારે એના આયનીકરણ અચળાંકનું મૂલ્ય ત્રણ પોઈન્ટ બે ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ છે એચએફની દ્રાવણમાં સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મોલર છે વિયોજન અંશ આપણે ગણવાનો છે હવે આપણે અહીંયા જોઈએ બરાબર છે સ્પીસીસ એટલે કે એચએફને પાણીમાં જ્યારે ઓગાળીએ છીએ ત્યારે બનતા ઘટકો કયા છે તો એચ થ્રીઓ પ્લસ એફ માઇનસ અને એચએફ છે આ દ્રાવણની આપણે પીએચ ગણીએ હવે મુખ્ય પ્રક્રિયાના સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો એચએફ પ્લસ એચ ટુ એટલે એચએફને પાણીમાં ઓગાળીએ તો બનશે શું એફ માઇનસ પ્લસ એચ થ્રીઓ પ્લસ થોડા સમય પછી તમે જોશો તો એચએફ એચ ટુ એફ માઇનસ અને એચ પ્લસ વચ્ચે સંતુલન સ્થપાયેલું જોવા મળશે આ પ્રક્રિયા માટે કે તમને આપી દીધું છે થ્રી પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફોર હવે આ એચએફ પાણીમાં અગાડીએ છીએ તો ફક્ત એચએફનું આઈનીકરણ થાય છે એવું નથી પણ સાથે સાથે પાણીનું પણ સ્વઆનીકરણ થાય છે એચ ટુ પ્લસ એચ ટુ એટલે એચ પ્લસ માઇનસ ઉપરની પ્રક્રિયાની સાપેક્ષે આ H2O ની પ્રક્રિયા એટલે કે એનું આયનીકરણ પ્રક્રિયા છે હવે આપણે એમ જોઈએ તો કે આપણે જાણીએ છીએ વન પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફોર્ટીન હવે આપણે અહીંયા ઉપર બે કિંમતોની સરખામણી કરીએ કે અને કે K નું મૂલ્ય છે મૂલ્યો તો આપણને ખ્યાલ આવશે કે ના મૂલ્યોની સાપેક્ષે કે નું મૂલ્ય અવગણી શકાય છે ટેન એચ ટુ માઇનસ ફોર્ટીન છે પેલું ટેન એચ ટુ માઇનસ ફોર છે એટલે આ પ્રક્રિયાને આપણે ઘઉ પ્રક્રિયા તરીકે સ્વીકારેલી છે જેનું મૂલ્ય અવગણી શકાય માટે મુખ્ય પ્રક્રિયા એ એચ એફ પ્લસ એચ ટુ એફ માઇનસ પ્લસ એચ ટુ ઓઇન્ટ ઝીરો મોલર હવે એ વખતે એફ માઇનસ અને એચ થ્રીઓ પ્લસ હજુ બનવાની શરૂઆત છે એટલે કે વિયોજન પામવાની શરૂઆત છે હવે સાંદ્રતામાં થતા ફેરફારની જો આપણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવશે તો એચ એફનું વિયોજન થવાને કારણે એફ માઇનસ અને એચ પ્લસ બને છે તો સાંદાતા ઝીરો પોઈન્ટ ઝીરો ટુ કેટલા પ્રમાણમાં આયનીકરણ પામેલો છે જથ્થો તો માનો કે આપણે એનો આયનીકરણ પામેલો જથ્થો આલ્ફા કહીએ તો સાંદાતાને એના વડે આપણે શું કરવું પડે ગુણવું પડે તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઇન ટુ આલ્ફા બરાબર છે બંને સ્પીસીસની અંદર જોવા મળશે એટલી સાંદાતા શું થશે તો મૂળ સાંધાતા એમાંથી ઘટાડો થશે મૂળ સાંધાતા કેટલી હતી તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એમ માંથી પોઈન્ટ ઝીરો ટુ આલ્ફા બાદ કરો એટલે સંતુલન સમય આપણને શું થઈ જશે સાંધાતા મળશે હવે આ પ્રક્રિયા માટે સંતુલન અચાનક આપણે જો મૂકીએ તો શું આવશે આપણને ખબર છે કે એ શું છે તો એફ માઇનસની સાંધાતા ઇન્ટુ એચ થ્રીઓ પ્લસ એની સાંધાતા ભાગ્યા એચ ની સાંધાતા એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એનો સ્ક્વેર થશે

એને આધારે આપણે આલ્ફાની ગણતરી કરી શકીએ તો આલ્ફાની ગણતરીના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો બરાબર છે એનું દ્વિઘાત સમીકરણ મળે આલ્ફા સ્ક્વેર પ્લસ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ટુ આલ્ફા માઇનસ વન સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો દ્વિઘાત સમીકરણના સંદર્ભમાં આપણને ખબર છે કે બે ઉકેલ મળે એક પ્લસ આવે ને એક માઇનસ માઇનસ મૂલ્યો તો આપણે ગણતા જ નથી તો અહીંયા ઘડી લાલ બોક્સની અંદર દર્શાવેલું છે તો મૂલ્ય કયું છે તો આલ્ફા ઇઝીરો પોઈન્ટ ટ્વેલ્વ અને મા એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે માઇનસને આપણે શું કર્યું અવગણ્યું તો આલ્ફા આપણને કેટલો મળ્યો ઝીરો પોઈન્ટ ટ્વેલ્વ મળ્યો હવે આપણે બધા જ ઘટકો બધી સ્પીસીસના મૂલ્યો શું થઈ જાણી શકીએ તો નંબર વન પહેલી બાબત જે છે એની અંદર એચ થ્રીઓ પ્લસ અને એફ માઇનસની સાંધાતા શું છે સમાન છે એટલે કે ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આલ્ફા એટલે સાંધાતા ગુણ્યા આયનીકરણ પામતો જથ્થો વિયોજન હું જ કહીએ આપણે જીરો પોઈન્ટ જીરો ટુ ગુણ્યા પોઈન્ટ ટ્વેલ તો મૂલ્ય આવશે ટુ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેલ ટેન ડેસ ટુ માઇનસ થ્રી મોલર તો આમ એચયુ પ્લસ અને એફ માઇનસની સાંધાતા ટુ પોઈન્ટ ફોર

તો પીએચ બરાબર આપણી પાસે શું છે માઇનસ લોગ પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ માઇનસ લોક ટુ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ થ્રી હવે અહીંયા આગળ જોઈએ તો ટેન એચ ટુ માઇનસ થ્રી છે એટલે લોગ ટેન એચ ટુ માઇનસ થ્રી એટલે કેટલો આવશે થ્રી આવશે લોક ટુ પોઈન્ટ ફોર જો બરાબર છે એના આધારે આ કિંમત મૂકીએ તો આપણને કિંમત શું મળે

માં મળતા સ્પીસીસ એટલે કે કયા ઘટકો જે છે મળતા બધા જ ઘટકોની બરાબર છે સાંદ્રતા ગણવાની છે એચ પ્લસ એ માઇનસ એચ એની સંતુલન સમયે સાંદ્રતા ગણીએ એક બેઝિક એસિડનો કે અને પી કે એના મૂલ્યો નક્કી કરો તો પી એચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ એના માટે આપણે જોઈએ તો એચ પ્લસ આઈની સાદતા બરાબર શું આપી છે તો ટેન એચ ટુ માઇનસ પીએચ બરાબર છે ના આ પીએચ ઇઝિકલ માઇનસ લોગ એચ પ્લસ હોય તો આપણે લખીએ આ શકીએ કે એચ પ્લસ ટુ ટુ માઇનસ પીએચ અર્થાત ટેન એસ ટુ માઇનસ ફોર માટે એની ઉપરથી આપણી પાસે કિંમત મળે છે થ્રી પોઈન્ટ વન સિક્સ ટુ માઇનસ અર્થાત એચ પ્લસ અને એ માઇનસ આઈની સાંદતા આપણને કેટલી મળી થ્રી પોઈન્ટ સિક્સટીન ઇન્ટુ ટેન એસ્ટ ટુ માઇનસ ફાઇવ હવે આપણે વિચાર કરીએ કે 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 એટલે નિપજોની સાંધાતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે એચ પ્લસ આઈની સાંધતા ઇન્ટુ એ માઇનસ આઈની સાધાતા ભાગ્યા એચ એ હવે અહીંયા એચ પ્લસ અને એ માઇનસની સાંધાતા સમાન હોવાને કારણે આપણે લખી શું શકીએ સમીકરણ એચ પ્લસનો સ્ક્વેર અપોન એચ એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસનો સ્કવેર અપોન એચ આ કિંમતને આધારે આપણે શું કહી શકીએ તો ભાઈ એચ એ ઇક્વિલિબિયમ સંતુલન સમયે મૂળ સાંધાતા કેટલી હતી તો પોઈન્ટ વન બોલર એમાંથી બરાબર સંતુલનની સાંદાતા કેટલી આવી તો થ્રી પોઈન્ટ સિક્સટીન ટેન ઇસ માઇનસ ફાઇવ પોઈન્ટ વનની સાપેક્ષે આ મૂલ્ય તમે જુઓ કેટલું નાનું છે અવગણી શકાય તેવું છે માટે એપ્રોક્સિમેટ આની કિંમત આપણે કેટલી લીધી તો પોઈન્ટ વન અર્થાત સંતુલને એચ એની સાંધતા વન આવી માટે કે બરાબર શું કહેવાશે ઉપરનું સમીકરણ છે એ સમીકરણમાં કિંમત મૂકો થ્રી પોઈન્ટ વન સિક્સ ઇન્ટુ ટેન માઇનસ ફાઇવ સ્ક્વેર વન માટે વન ઇન્ટુ વન પોઈન્ટ ટેન માઇનસ એઇટ હવે પી કે કે મૂલ્યુ માટે આપણને મળે શું તો પી કે પી કે એ બરાબર શું કહીશું માઇનસ લોક કે અર્થાત કેની કિંમત મૂક્યો વન પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ એઇટ લોક વન એટલે ઝીરો ટેન એસ ટુ માઇનસ એટ એટલે આઠ આવશે માટે પી કેનું મૂલ્ય કેટલું આવ્યું તો પ્લસ આઠ આવ્યું તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો તો આ રીતના આપણને જે પણ કોઈડોર અથવા એક્ઝામ્પલ પૂછવામાં આવે તો આ એક્ઝામ્પલની અંદર મળતા બધા જ ઘટકો એટલે કે સ્પીસીસની સાંદ્રતા શું થઈ જાય ગણી શકાય છે અહીંયા આગળ જોઈએ તો પીએચ આપણને સાંદ્રતા સી પોઈન્ટ વન મોલર આપી હતી આ એક બીજી રીતે મેં તમને ગણીને બતાવેલું છે પીએચ બરાબર ફોર પોઈન્ટ ફાઇવ જીરો અર્થાત અહીંયા આપણે જો લખવું હોય તો પી એચ બરાબર માઇનસ લોગ એચ થ્રીઓ પ્લસ છે ઉપરનો દાખલો મેં એક જુદી રીતના તમને ગણીને આપેલો છે જે બહુ સરળ પડે છે હવે આપણી પાસે પી એચ ફોર પોઈન્ટ ફાઇવ માઇનસ લોગ એચ પ્લસ તો માઇનસ લોગ ટેન એચ થ્રીઓ પ્લસ બરાબર માઇનસ ફાઇવ ફોર થશે હવે આ જે છે લોગને આપણે જ્યારે સામેની સાઈડ લઈ જઈએ ત્યારે એન્ટી લોક બને છે આ એન્ટી લોગની કિંમત આપણે કેવી રીતે મૂકવી જ્યારે આ કિંમત માઇનસ હોય ત્યારે એને બે ભાગ પાડી દો એક માઇનસ ચાર આવશે માઇનસ પોઈન્ટ ફાઇવ જીરો આવશે હવે એન્ટી લોક એ અપૂર્ણાંકમાં હોય છે માટે માઇન એ અપૂર્ણાંકમાં હોય છે અને એ પ્લસ હોય છે આપણી પાસે અહીંયા કિંમત માઇનસ હતી એટલે માઇનસમાંથી પ્લસમાં રૂપાંતર જો કરવું હોય તો એને એકમાંથી બાદ કરવો પડે એટલે આપણે આ પોઈન્ટ પચાસને એકમાંથી બાદ કર્યો હવે એનો વિરોધી ઉમેરવો પડે એટલે આપણે માઇનસ વન ઉમેર્યો એટલે માઇનસ ચારની અંદર આપણે એક ઉમેરીએ એટલે માઇનસ પાંચ થાય આ માઇનસ પાંચ એટલે ફાઇવ બાર કહેવાય એને આધારે આપણે મૂકી શકીએ કે ફાઇવ બાર એચ ઓ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ ફાઇવ બાર પોઈન્ટ પચાસ પચાસના એન્ટીલોગ જોશો એટલે આ કિંમત જોવા મળશે આ પૂર્ણાંક છે એને દસના ઘાતમાં મૂકી દો એચ થ્રીઓ પ્લસ આઈનની સાંદતા એટલે થ્રી પોઈન્ટ વન સિક્સ ટુ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફાઇવ આવ્યો અહીંયા આપણી પાસે આપણે એમ જોવા જઈએ તો એચ થ્રીઓ પ્લસ અને એફ માઇનસ આઈનની સાંદાતા થ્રી પોઈન્ટ વન સિક્સ ટુ ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફાઇવ બંનેની સાંદાતા સમાન છે બંનેની સાંદાતા સમાન હોવાને કારણે કે એના સમીકરણની અંદર મૂકીએ તો એચ પ્લસ ઇન્ટુ એ માઇનસ અપોન એચ એ હવે એચ પ્લસ અને એ માઇનસની સાંધાતા સમાન હોવાને કારણે એચ પ્લસનો સ્ક્વેર અપોન એચ એ એ માઇનસ સ્ક્વેર પોઈન્ટ વન આની સાપેક્ષાને આવું ગણ્યું આ કિંમત આવી ગઈ કે ગણો વન 10 ઝીરો ટુ માઇનસ એટ આવ્યો તો મિત્રો એને આધારે પી કે એ આવ્યો આગળનો જવાબ જે ગણતરી હતી એ જ ગણતરી અહીં આવી આ ગણતરી ઘણી સરળ પડે છે માટે આ પદ્ધતિ મેં તમને એક નવી અખત્યાર કરી આપી જેનાથી તમે નવી પદ્ધતિ દ્વારા કેવી રીતના ગણતરી કરી શકાય એનો અંદાજ તમે મેળવી શકો છો હવે આપણે આ જે જોયું એ નિર્બળ એસિડના સંદર્ભમાં જોયું હતું હવે આપણે જરાક નિર્બળ બેઝના સંદર્ભમાં વાત કરીએ તો નિર્બળ બેઝ એટલે કયો તો એને ઓચ કેવો એચ અને દ્વિતીય સમૂહના આયનો સિવાયના જે બેઝ છે એ બધા જ નિર્બળ બેઝ દ્રાવ્ય થઈ જાય પણ દ્રાવ્ય થયા પછી આયનીકરણ પામતો જથ્થો એ લગભગ ત્રણ ચાર ટકા કે પાંચ ટકા થઈ શકે એનાથી વધારે નથી થતો આવા પદાર્થોને આપણે શું કહેવામાં આવે છે નિર્બળ બેઝ કહેવામાં આવે છે અને આ નિર્બળ બેઝમાં અવિયોજિત જથ્થો અને વિયોજિત થયેલા જથ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે અને પરિણામે જેમાં અવિયોજિત પદાર્થની સાંધતા વધારે હોય છે વિયોજિત પદાર્થની સાંધતા ઓછી હોય છે તો એવા સમયે બરાબર છે એના દ્રાવણમાં ઓએચ એચ માઇનસ આઈની સાંધતા એનો કેબીનું મૂલ્ય આ શું થઈ જાય છે મેળવી શકીએ પીઓ ઓ પીઓએચ જાણી શકીએ હવે અહીંયા આગળ જોઈએ તો એમઓએચ એક નિર્બળ બેઝ છે પાણીમાં આયનીકરણ કરવામાં આવે એમ પ્લસ અને ઓએચ માઇનસ બેઝમાં એમઓએચનું આંશિક આયનીકરણ હોય છે બેઝ આયનીકરણ માટેના સંતુલન અચળાંક નો બેઝનો આયનીકરણ અચળાંક કહેવામાં આવે છે જેને આપણે કેબી તરીકે ઓળખવામાં આવે છે તો આ કેબી માટેનું સૂત્ર શું આવશે તો કેબી બરાબર વિપજોની સાંધાતા ભાગ્યા પ્રક્રિયકની એટલે કે પ્રક્રિયાઝની પ્રારંભિક સાંધાતા કહેવાય આલ્ફા એ બેઝનો આયનીકરણ અંશ એટલે આયનીકરણ પામેલો જથ્થો એમ કહીશું અહીંયા આપણે વાત કરીએ આગળ તો કે બરાબર શું લખીશું તો અગાઉ એસિડમાં જે રીતના લખ્યું હતું એવી જ રીતના સી સ્ક્વેર સી આલ્ફા હોલ એસ્ટુ સ્કવેર અપોન સી ઇન્ટુ વન માઇનસ આલ્ફા લખી શકાશે ઉપર વર્ગ છોડીએ તો સી સ્ક્વેર આલ્ફા થાય નીચે સી છે તો સી ઉડી જશે તો મળશે શું આપણને સી આલ્ફા અપોન વન માઇનસ આલ્ફા થશે ઘણા કાર્બનિક સંયોજનો જેવા કે એમઆઈન એ નિર્બળ બેઝ છે એમોનિયા એ નિર્બળ બેઝ એમોનિયા એટલે દાખલા તરીકે એનએચ થ્રી છે આપણી પાસે એમાઈન એમાઇનનો અર્થ શો થાય તો એમોનિયામાંથી હાઇડ્રોજનનો અન્ય પદાર્થ દ્વારા વિસ્થાપન થાય તો એમાઇન સંયોજન મળે દાખલા તરીકે આપણે વાત કરીએ અહીંયા આપ્યું છે એનએચ છે એમાંથી બે બાપ પાડ્યા એનએચ ટુ અને એચ આ એચનું એક મિથાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન કરો એટલે મિથાઇલ એમાઇન થયો પ્રાથમિક એમાંઈન થયો ફરીથી માનો કે એક એચ સી થ્રી દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો સીએ થ્રી એનએચ સીએ થ્રી એટલે કે ડાયમિથાઇલ એમાઇન મળે દ્વિતીય કેમાઇન મળે એ જ પ્રમાણે એમોનિયામાંથી હાઇડ્રોજનનું એનિ બેન્જિન દ્વારા વિસ્થાપન થાય તો સી સિક્સ એચ ફાઇવ એચ ટુ એનિલિન બને આ બધાના જ કેબીના મૂલ્યો બાકીલા છે

કે સૌથી વધારે કોણું છે તો આપણે વાત કરીએ તો એમોનિયા છે એનું મૂલ્ય કેટલું છે તો વન પોઈન્ટ સેવન સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન સામે મિથાઇલ એમાઇન ડાય એમાઇન છે ફાઇવ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફોર સૌથી વધારે મૂલ્ય ડાય મિથાઇલ નું છે કારણ કે દસનો માઇનસ ચાર ઘાત છે ત્યાર પછી આવે છે એમોનિયા ટેન ટુ માઇનસ નાઇન છે ત્યાર પછી આપણે જોઈએ તો એનીલિન ટેસ્ટ ટુ માઇનસ ટેન છે ક્રમશઃ ગોઠવો તો તમને ખ્યાલ આવશે પહેલો ક્રમ કોણ આવશે તો ડાયમિથાઇલેમાઇન બીજો આવશે એમોનિયા ત્રીજો આવશે એનેલિન તો મિત્રો આ રીતના કેબીના મૂલ્યોની સરખામણી કરવી અને નિર્બળ બેઝની પ્રબળતા બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ શું થઈ જાય છે જાણી શકીએ અહીં આગળ વધીએ તો ઉપર દર્શાવેલા બધા જ બેઝ નિર્બળ બેઝ તરીકે વધે છે કેબીના મૂલ્યો ખૂબ જ નીચા છે હવે એમોનિયાના જલ્ય દ્રાણમાં ઓ માઇનસ ઉત્પન્ન કરે છે એનએચથી એકવીસ પ્લસ એચ શું એમોનિયમ આયન એનએચ ફોર પ્લસ પ્લસ માઇનસ હવે આના સંદર્ભમાં આપણે જો લખવું હોય તો પી કેબી બરાબર માઇનસ લોક થાય અહીં એક કોઇડ છે ઉદાહરણ છે ક્વેશ્ચન છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર મોલર હાઇડ્રેજીન હાઇડ્રેઝિન એટલે સૂત્ર એનએચ ટુ એનએચ ટુ દ્રાવણની પીએચ નાઇન પોઈન્ટ સેવન આપી છે તેનો આયનીકરણ અચળક કેબી અને પી કેબી ગણો હવે જો અહીંયા તમને પીએચ આપેલો છે એટલે આ પીએચ ઉપર તમારે એની ઉપરથી પીઓએચ શોધવો પડે કારણ કે બેઝ દ્રાવણ કેવું છે બેઝિક છે તો અહીંયા ઘણી સાંદ્રતા આપણે જો ગણીએ તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને પાણીના આયનિક ગુણાકારનો ઉપયોગ કરી ઓ એચ માઇનસની સાંદ્રતા શું થઈ ગણી શકીએ હવે પીએચ ઉપરથી આપણે એચ પ્લસ ગણીએ તો એન્ટીલોગ ઓફ માઇનસ પીએચ ટેન પોઈન્ટ થ્રી તો વન પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ટેન આવે અહીંયા ગણતરી તમને કરી આપેલી છે મેં અગાઉ કીધું હતું કે જ્યારે એન્ટી લોગનું મૂલ્ય માઇનસ હોય એવા સંજોગોમાં ટૂંકમાં આપણે જો સમજીએ તો કશું જ કરવાનું નહીં પૂર્ણાંક હોય એમાં એક ઉમેરી દો બાર તરીકે લખી નાખો અપૂર્ણાંકને એકમાંથી બાદ કરી દો તો તમને એન્ટી લોકનો મૂલ્ય મળી જશે ટેન બાર પોઈન્ટ થ્રી બોલ બરાબર છે આવ્યું ત્રીસનો એન્ટી લોક પોઈન્ટ થ્રી ઝીરોનો જોઈ લો વન પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ ટેન હવે આ પ્રમાણે એચ પ્લસ આવી ગયું એચ પ્લસ

બરાબર છે હવે હાઇડ્રોજીનના દ્રાવણમાં એનએચ ટુ એનએચ થ્રી પ્લસની જેટલી સાંધતા છે એટલી સાંધાતા કોની આવશે ઓએચ માઇનસની આવશે કારણ હાઇડ્રેજીન એ નિર્બળ બેઝ છે અંશોતઃ આયનીકરણ થાય છે એટલે જેટલા પ્રમાણમાં એનું આયનીકરણ થયું હશે એટલા જ પ્રમાણમાં ઓએચ માઇનસ આયન બનેલા હશે અને માટે બંને આયનની સાંદતા સમાન લીધેલી છે આની સાંધાતા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર મોલર માટે અહીંયા ઘડી આપણે કિંમતો જો મૂકીએ તો આપણને ખ્યાલ આવશે કે કે ઇઝ ઇક્વલ ટુ એટલે કે ઓ માઇનસની સાંધાતા ઉપરના આધારે મૂકી દો ફાઇવ પોઈન્ટ નાઇન એટ એ ટેન ટુ માઇનસ ફાઇવનો વર્ક ભાગ્યા એમોનિયન સાંધાતા હાઇડ્રોજનની સાંદાતા ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ગુણોત્તર શો તો કે તમારી પાસે આવશે એટ નાઇન સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ સેવન એના આધારે આપણે જોઈએ તો કે બી ઇઝ શું કીધું હતું માઇનસ લોક કે બી કિંમત મૂકો તો એઇટ પોઈન્ટ નાઇન સિક્સ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ સેવન માટે પી કે બરાબર તમારી પાસે શું આવશે સિક્સ પોઈન્ટ ઝીરો ફોર આ ગણતરી તમને આપેલી છે મેં મિત્રો અહીંયા આગળ આપણે કે અને કેબી શું છે એની વિગતે ચર્ચા કરી હવે આ બંને વચ્ચેનો સંબંધ શું છે તેની આપણે થોડીક ગણતરી અને સમજૂતી મેળવીએ કે અને કે બી એસિડ અને ની અનુક્રમે પ્રબળતા દર્શાવે છે સંયોગમાં એસિડ સંયોગમાં બેઝ યુગ્મમાં તેઓ સરળ રીતે સંબંધિત થયેલા છે અહીંયા આપણે વિચાર કરીએ તો એક જો આમાં આપણે એક જાણતા હોઈએ તો બીજાની ગણતરી કરી શકાય એનએચ ફોર પ્લસ એસિડ તરીકે છે એચ ટુઓ સાથે જોડાય એચ થ્રીઓ પ્લસ અને એમોનિયા બનાવે છે હવે એસિડ છે પણ કેવો છે નિર્બળ એસિડ માટે આપણી પાસે શું આવે કે આવે માટે કે એ બરાબર એચ થ્રીઓ પ્લસ ઇન્ટુ એનએચ થ્રી ભાગ્યા શું આવશે એનએચ ફોર એટલે એચ્રીઓ પ્લસ ઇન્ટુ એનએચ થ્રી ભાગ્યા એનએચ ફોર પ્લસ અહીંયા એચ ટુઓની સાંધાતાને અચળ ગણી છે માટે આપણે ગણતરીમાં લીધું નથી હવે આપણે જોઈએ તો વિરુદ્ધ પ્રક્રિયા એનએચ ઉપર એસિડની હતી નીચે બેઝના ઉપર ગણતરી કરી કે એના સંદર્ભમાં ગણતરી કરી નીચે આપણે વાત કરીએ તો એસિડના સંદર્ભમાં ગણતરી કરીએ છીએ તો એનએચ થ્રી પ્લસ એચ ટુ ગીવ એનએચ ફોર પ્લસ ઓ માઇનસ ઉપરના કે મૂલ્ય તમારી પાસે ફાઇવ પોઇન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ ટેન હતું કે બી જે છે આ પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે વન પોઈન્ટ એટ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફાઇવ છે આ બંને પ્રક્રિયાનો બૈઝિક સરવાળો જો કરીએ તો આપણે જોશો એનએચ ફોર પ્લસ અને એનએચ ફોર પ્લસ દૂર થઈ જાય છે એ જ પ્રમાણે અહીંયા એનએચથી અને આ એનએચથી દૂર થાય છે રહ્યું શું તો પછી આપણી પાસે આ એચ આ એચ ટુઓ એટલે ટુ એચ ટુઓ સામે મળશે આપણને એથ્રીઓ પ્લસ પ્લસ માઇનસ માઇનસતા એ તો આપણે મૂલ્ય જાણીએ છીએ વન પોઈન્ટ તો મિત્રો આપણી પાસે અહીંયા આગળ જે મૂલ્ય આવશે એના સંદર્ભમાં આપણે થોડીક વાત કરીએ તો જ્યાં કે એનએચ ફોર પ્લસની એસિડ તરીકેની પ્રબળતા દર્શાવે છે અને કે એ એનએચ થ્રીની બેઝ તરીકેની પ્રબળતા દર્શાવે છે ઉપરની ચોખ્ખી પ્રક્રિયા પરથી જણાશે કે સંતુલન અચણાંક એ ઉમેરેલી પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક કે એ અને કેબીના ગુણાકારના મૂલ્ય બરાબર થાય છે અર્થાત આપણે જો વાત કરીએ તો કે અને કે ઇઝ ઇક્વલ ટુ બરાબર છે

તો આપણે ગણતરી કરીએ છીએ તો વન પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર્ટીન થાય આની ઉપરથી આપણે શું કહી શકીએ કે બે કે વધારે પ્રક્રિયાનો સરવાળો કરી મળતી ચોખ્ખી પ્રક્રિયાનો સંતુલન અચળાંક તે વ્યક્તિગત પ્રક્રિયાના સંતુલન અચળાંકોના ગુણાકાર જેટલો થાય છે માટે કે ચોખ્ખું બરાબર કે વન એક કરતાં વધારે પ્રક્રિયાઓ થતી હોય તો એમના અચળાંકો કે વન ઇન્ટુ કે ટુ જેવા થાય આ જ પ્રમાણે સંયુગમાં એસિડ સંયુગમાં બેઝ માટે પણ મેળવી શકીએ છીએ બી પ્લસ એચ ટુ બી એચ પ્લસ પ્લસ માઇનસ હવે અહીંયા આપણે વિચાર કરીએ તો કે ઇઝ ઇક્વલ ટુ બી એચ પ્લસ ઓએચ માઇનસ અપોન બી અહીં પાણીની સાંધાતાને આપણે શું ગણીએ છીએ અવગણીએ છીએ કારણ કે અચળ રહે છે આખી પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા અચળ રહે છે હવે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા લખેલું છે તો આ જે અચણાંક હતો એચું એચ ટુ જે નીચે છેદમાં આવે એને આપણે કે સાથે જોડીએ તો નવો અચણાંક આપણને કે મળે જેને આપણે નિર્બળ બેઝનો વિયોજન અચણાંક તરીકે ઓળખવામાં આવે છે માટે કે બરાબર આપણે શું કહીશું બી એચ પ્લસ આઈની સાંદતા ઇન્ટુ ઓ એચ માઇનસ આઈની સાંદતા ભાગ્યા બી હતો

જ્યારે કે એટલે શું આવશે તો બી પ્લસ નિશાંતા ઇન્ટુ એચ પ્લસ આઈ નિંદા ભાગ્યા બરાબર છે અપોન બી એચ પ્લસ નિશાંધાતા તો એને આધારે આપણી પાસે અહીંયા કે એ મળે તો આ લખાય શું કે બી ટુ કે ડબલ્યુ કે આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો માટે કે ઇન્ટુ ટુ શું થશે કે ડબલ્યુ થઈ જશે જો સમીકરણની બંને બાજુએ ઋણ લઈએ તો સંયુક્ત એસિડ અને બેસ પીકે મૂલ્યો એકબીજા સાથે નીચેના સમીકરણથી શું થઈ જશે સંબંધિત થાય છે બંને ગુણાકારમાં હતા કે ઇન્ટુ કે બી માટે એમના પીના મૂલ્યો શું થઈ જશે પ્લસમાં આવશે પી કે પ્લસ પી કે બરાબર શું થશે પી ડબલ્યુ પણ આપણે જાણીએ છીએ પીએચ પ્લસ પીઓએચ બરાબર કેટલા હતા ચૌદ તો એ જ પ્રમાણે પી કે અને કે ડબલ્યુનું મૂલ્ય આપણે જાણીએ છીએ ટેન એચ ટુ માઇનસ ફોર્ટીન હતો તો પી ડબલ્યુ બરાબર શું મૂકી શકાશે ચૌદ મૂકી શકાશે કેટલા ડિગ્રી સેલ્સિયસ બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને કે ઇન્ટુ કે ડબલ્યુ કે ઇઝ ઇક્વલ ટુ કે ડબલ્યુ આ ઉપરની સમીકરણની તારવણી આપી છે મેં માઇનસ લોક કે બી કે એ ઇન્ટુ કે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડબલ્યુ સમીકરણ છોડો કૌશ છોડો તો મળશું માઇનસ લોક કે માઇનસ લોક કે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોક કે ડબલ્યુ પણ આપણે જાણીએ છીએ કે માઇનસ લોક કે એને શું કહેવાય પી કે માટે આ પી કે જે આગળ આપણે મૂક્યું તો તે અહીંયા પી કે આગળ મૂક્યું છે તે તો મિત્રો આ રીતના ચોપડીમાં ન હોવા છતાં એને બહુ સરળતાથી મેં સમજાવ્યું છે તમે સમજશો કેટલાક મૂલ્યો આપણને બહુ ઝડપથી મગજમાં નથી ઉતરતા કે કેવી રીતના આવ્યા ત્યાં અમે તમને સમજૂતી આપેલી છે એટલે આ સમજૂતીનો તમે સહજ સ્વીકાર કરી આગળ વધી શકો એમ છો હવે આપણે જરાક જોઈએ નવા ટોપિક ઉપર તો ડાય અને પોલિપ્રોટિક એસિડ અને ડાય અને પોલી એસિડિક બેઝ હવે ડાય એટલે બે એચ પ્લસ જે એસિડ સંયોજનોની અંદર બે એચ આવેલા દાખલા તરીકે એચ એસ એચ ટુ ઓ ફોર તો આ એસિડ કહેવામાં આવે છે બરાબર છે વધારે ગણીએ એ થ્રી ફોર એસિડ તરીકે ગણી શકીએ બરાબર છે મિત્રો તો તમને ખ્યાલ આવ્યો પહેલાં તો હેડિંગ્સ જે આપ્યું છે એ હેડિંગ્સના સંદર્ભમાં તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ અહીંયા છે શું એચ ટુ સી ફોર જેમાં બે એચ આવેલા છે અહીંયા ગણતરી સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસઓ ફોર પણ પ્રબળ એસિડના સંદર્ભમાં છે એચ થ્રી પીઓ ફોર કે જેના સંદર્ભમાં આપણે જો વાત કરીએ તો આ એચ બે એચ અને ત્રીજો છે તેમના પ્રતિ અણુમાં એક કરતાં વધારે આયનીકરણ પામે તેવા પ્રોટોન જેને બીજા શબ્દોમાં આપણે એચ કહી શકીએ છીએ આવા એસિડને પોલીબેઝિક અથવા પોલીપ્રોટિક એસિડ કહેવામાં આવે છે દ્વિબેઝિક એટલે ડાયબેઝિક એસિડ એચ ટુ એક્સ અહીંયા ઉદાહરણ તરીકે મેં એચ ટુ એક્સ લીધું છે એની આયનીકરણ પ્રક્રિયા નીચે મુજબ છે એચ ટુ એક્સુએસ એટલે પાણીમાં ઓગાડીને જ્યારે એનું દ્રાવણ બનાવીએ તો એચ પ્લસ પ્લસ એચ એક્સ માઇનસ થાય આ બીજો ભાગ જે છે એનું આયનીકરણ થાય કયો બીજ બાર આવશે એચ ઓછો થયો માટે માઇનસ ટુ આવ્યો એચ પ્લસ આવ્યો હવે સંતુલન અચાંકની જો ગણતરી કરવી હોય તો પહેલી પ્રક્રિયા જે છે એને માટેનો સંતુલન અચળાંક આપણે શું લખીશું આ પહેલો જે આપ્યો છે અહીંયા ઉદાહરણ મેં એચ ટુ એસના સંદર્ભમાં મૂક્યું છે પછી એની વાત કરીએ આપણે તો કે વન ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ એની સાંધાતા ઇન્ટુ એચએક્સ માઇનસ સાંધાતા ભાગ્યા એચ ટુ એક્સ બોલો મિત્રો ખ્યાલ આવ્યો તો આ પહેલી પ્રક્રિયાના સંદર્ભમાં એટલે એમાં જેમાં ફક્ત એક જ એચ છૂટો પડ્યો હતો વિયોજન પામ્યો તો એ એચ પ્લસના સંદર્ભમાં આયનીકરણ અચરણ કે વનનું મૂલ્ય મેળવ્યું હવે એનું આગળ ફરીથી થાય છે એચએક્સ એટલે એક્સ ટુ માઇનસ એચ પ્લસ એવા સંદર્ભમાં કે ટુ બરાબર એચ પ્લસની સંદ હતા ઇન્ટુ એક્સ ટુ માઇનસ ભાગ્યા આ ઉદાહરણ મેં આ એક સામાન્ય તમને એચ ટુ એક્સ એસિડ મૂકેલો હતો આપણો જાણીતાના સંદર્ભમાં વાત કરીએ તો એચ ટુ સંદર્ભમાં વાત કરી શકાય તો એચ ટુ સંદર્ભમાં વાત કરીએ તો ફરીથી એચ ટુ મળે છે એચ પ્લસ અને એચએસ માઇનસ વન આને માટે કે મૂલ્ય મળે આગળ જો એચએસ વન તો એનું ફરી આયનીકરણ થાય આપણને મળે એસ ટુ માઇનસ એચ પ્લસ મળે બંને અચળાંકો કે વન તમને નીચે મેં લખીને આપેલા છે તો પ્રથમ પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ તો એચ પ્લસ આઈની સાંદતા ઇન્ટુ ઓ એચ એચએસ માઇનસ વનની સાંધાતા ભાગ્યા એચ ટુ તો અહીંયા આપણને કે એ વન મળે અને કે ટુના સંદર્ભમાં વાત કરીએ તો એસ ટુ માઇનસની સાંદ્રતા ઇન્ટુ એચ પ્લસ આઈની સાંધતા ભાગ્યા એચએસ માઇનસની સાંદ્રતા આવશે બોલો મિત્રો ખ્યાલ આવી ગયો તો આ રીતના આપણે જુદા જુદા કે વન અને કે ટુના મૂલ્યો શું થઈ જાય છે મેળવી શકીએ અહીંયા હવે આપણે કે વન અને કે ટુ તો મેળવ્યો પણ એમાં કઈ પ્રક્રિયા બહુ ઝડપી હશે તો એના કેના મૂલ્યોને આધારે જ જાણી શકાય કે વન અને કે ટુ એસિડ એચ ટુ એસ પ્રથમ અને દ્વિતીય એનીકરણ અચળાંક છે આ જ પ્રમાણે જે સંયો એસિડિક સંયોજનની અંદર ત્રણ એચ આવેલા હોય દાખલા તરીકે આપણે વાત કરીએ એચ થ્રી પી ઓ ફોર એચ થ્રી એસ ઓફ ફોર ત્રી બેઝિક એસિડ છે એટલે બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે એમનું ત્રણ વખત આયનીકરણ થાય ત્રણ વખત આયનીકરણ થાય એનો કે એમાં ત્રણ કે ના મૂલ્યો મળે કે વન કે ટુ અને કે થ્રી અહીંયા પોલીપ્રોટિક એસિડના તમને કે વન કેટલાક એસિડના કે વન અને કે ટુ અને કે થ્રી આપેલા છે ઓક્ઝેલિક એસિડ દ્વિ બેઝિક છે એના કે મૂલ્ય કેટલું આપ્યું છે કે પહેલાં આઈનીકરણ ફાઇવ પોઇન્ટ નાઇન ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ટુ કે ટુનું મૂલ્ય કેટલું આપેલું છે તો સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન એચ ટુ માઇનસ ફાઈવ તમે આ બે મૂલ્ય સરખાવશો તો તમને ખબર પડશે કે વનનું મૂલ્ય એ કે કરતાં કેવું છે વધારે છે એનો અર્થ પ્રથમ આયનીકરણની પ્રક્રિયા ઝડપી છે જ્યારે દ્વિતીય આયનીકરણની પ્રક્રિયા ધીમી હોય છે इस प्रमाण एस्कॉर्बिक एसिड द्विबेसिक एसिड छे एना के का मूल्य કેટલો છે પ્રથમ તો 7.4 * 10^-4 જ્યારે के2 નું મૂલ્ય તમે જો તો 1.6 * 10^-12 છે હવે આપણે વિચાર કરીએ તો કે ટુનું મૂલ્ય ટેન એસ ટુ માઇનસ ટ્વેલ્વ આવ્યો એનો અર્થ કે દ્વિતીયનીકરણની પ્રક્રિયા કેટલી ધીમી થઈ ગઈ એના કે ટુના મૂલ્ય ઉપરથી ખબર પડે જ્યારે કે વનનું મૂલ્ય તો બહુ ઓછું છે કે વન ફાસ્ટ છે કે ટુ અત્યંત ધીમી છે સાઇટ્રિક એસિડ તેમાં ત્રણ એચ છે કે વન પહેલો એચ દો થાય ત્યારે કે વનનું મૂલ્ય મળે સેવન પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફોર બીજો એચ દૂર થાય ત્યારે વન પોઈન્ટ સેવન ઇન્ટુ ટેન એ ઝીરો ઇન્ટુ ટેન એમ કે વન કે ટુ અને કે થ્રી ના જો સરખાવ તો તમને ખબર પડે કે પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણની અંદર પ્રક્રિયા કઈ ઝડપી હશે જેના કે એનું મૂલ્ય ઓછું એ પ્રક્રિયા ઝડપી જેના કે મૂલ્ય ઓછું એ કેમ આવું તો અહીં આગળ આપણે વાત કરીએ કે અચળાંગ જે છે એ ઉચ્ચતર ક્રમ નીચે પ્રમાણેના આયનીકરણ અચાનક મૂલ્યો કરતાં વધારે ઓછા છે આનું મુખ્ય કારણ શું છે તો સ્થિર વિદ્યુતીય બળોને કારણે તમે એક વસ્તુ વિચાર કરો જેમ જેમ એચ પ્લસ દૂર થતો જાય છે તેમ તેમ બાકી રહેતા એચ પ્રત્યેનું ઋણનું આકર્ષણ વધુ પ્રબળ થાય છે આવા સંજોગોમાં એની સાથે જોડાયેલા એચ પ્લસને દૂર કરવા માટે વધુ શક્તિની જરૂર પડે છે માટે એમના આયનીકરણ અચાનકના મૂલ્યો ઘટતા જાય છે માટે કે વન કથક કે ટુ અને કે ટુ કથક કે થ્રીના મૂલ્યો ક્રમશઃ નીચા હોય છે એ જ પ્રમાણે અહીંયા ઉદાહરણ બી આપ્યું છે તમને ખબર પડી જશે કે એચ ટુ સીઓ થ્રીમાંથી પ્રોટીનને દૂર કરવાની બાબતમાં ઋણભારવાળા એચ સીઓ થ્રી માઇનસ આથી પ્રોટીનને દૂર કરવો ઘણો અઘરો છે અથવા કે મૂલ્ય ઓછું હશે એ પ્રમાણે દ્વિભારવાળા એટલે માઇનસ ટુ સંયોજકતા ધરાવતા એચ પીઓ ફોર ટુ માઇનસ એનઆઈનમાંથી બરાબર છે પ્રોટોન દૂર કરવો એ ટુ પીઓ ફોર માઇનસની સરખામણીમાં ઘણો વધારે છે અથવા મુશ્કેલ છે તો આમ આપણે વિચાર કરીએ મિત્રો પોલિપ્રોટિક એસિડના દ્રાવણો એચ ટુ એચ એ માઇનસ વન એ માઇનસ ટુ જેવા એસિડનું મિશ્રણ ધરાવે છે એચ એ ડાયપ્રોટિક એસિડ પ્રબળ હોય પ્રાથમિક પ્રક્રિયા એચ ટુ એના વિયોજનથી પ્રક્રિયા સમાવિષ્ટ થાય છે અને દ્રાવણમાં એચ પ્લસ મુખ્યત્વે પ્રથમ વિયોજન તબક્કામાંથી આવે છે હવે આગળ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એસિડ પ્રબળતાને અસર કરતા પરિબળો કયા આપણે અહીંયા જોઈએ કે એના મૂલ્યો જોયા કે વન કે ટુ કે થ્રી જુદા જુદા કે એના મૂલ્યો ધરાવતા તો એસિડની વિયોજન થવાની માત્રા એચએ બંધની પ્રબળતા અને ધ્રુવ્યતા ઉપર આધાર રાખે છે અર્થાત આપણે એમ વાત કરી શકીએ કે એચએ બંધ જેટલો મજબૂત હશે એમ એની માત્રા વધારે હશે ઝડપથી મુક્ત થતો નથી જ્યારે કેટલાક સંયોજનની અંદર એચએમાંથી એચ પ્લસ ઝડપથી વિયોજન પામી એચ થ્રીઓ પ્લસ આઈન આપે છે અહીંયા આપણે જોઈએ તો એચ બંધની પ્રબળતા ઘટે છે ત્યારે બંધ તોડવા માટે જરૂરી ઉર્જા ઘટે છે અર્થાત આપણે વાત કરીએ એચએફ એસસીએલ એચ અને એચઆઈ ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન એના સંદર્ભમાં આપણે જો વાત કરી શકીએ તો ફ્લોરીનનું કદ નાનું છે જ્યારે આયોડિનનો કદ મોટું છે અર્થાત એચઆઈ બંધની પ્રબળતા વધારે હોવાને એચઆઈ બંધની પ્રબળતા ઓછી હોવાને કારણે એનું નિયોજન સરળતાથી થશે માટે કેઈનું મૂલ્ય ઊંચું હશે જ્યારે એચએફ ફ્લોરીની વિદ્યુતતા વધારે છે માટે બંધના ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષાવાને કારણે સરળતાથી એચ મુક્ત થતો નથી તો એચએના કેઈનું મૂલ્ય એ ઓછું હશે એટલે કે અહીંયા ઘડી આપણે વાત કરીએ કે એચ અને એ પરમાણુ વચ્ચેનો વિદ્યુતતાનો તફાવત વધે છે અને તેમનો વીજભાર અલગીકરણ નોંધપાત્ર હોય છે આમ બંધનું વિખંડન વધુ સરળ બને છે અને તેથી એસિડિકતામાં શું થઈ જાય છે વધારો થાય છે અહીંયા આગળ આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે અહીંયા મેં જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણના સંદર્ભમાં મેં વાત કરી કે એચએફ એસસીએલ એચ બી આર અને એચઆઈ એસિડિકતા એચએફથી એચઆઈ તરફ જઈએ તો વધે છે મિત્રો બાકીની હકીકત આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું બરાબર છે મિત્રો તો અહીંયા ગાડી હું તમને વિરમું છું વંદે ગુજરાત